नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे विडियो 14 मां स्वाध्याय 8.4 आगळ अभ्यास शुरू करिए। तो छेल्ले आपणे दाखला नंबर 3 मां पहेलो दाखलो गण्यो हतो। हवे दाखला नंबर 3 मां बीजो दाखलो, किंमत शोधो। साइन 25, कोस 65 प्लस कोस 25 साइन 65, ओके। तो आनी किंमत शू थाय विचारीए आपणे। तो अहींया पण जुओ, कोष्टक सिवायना ज्ञात खूणा देखाय आपण। कोष्टक सिवायना ज्ञात खूणा देखाता होय तो कोटिकोण वाला सूत्रनो उपयोग करवानो। એટલે અહીંયા તમારે કોટિકોણની પેર બનાવવાની, 25 નું 65 નું ટોટલ લેવો તો આ બેની એક પેર, અહીંયા પણ 25 નું 65 નું ટોટલ લેવો તો આ બેની એક પેર। દરેક પેરમાંથી એકનું આપણે સૂત્ર મૂકીશું કોટિકોણ વાળું, બરાબર, અને એક એમના એમ રાખીશું। તો ચલો આ પેરમાંથી આનું મૂકીએ, આ બેમાંથી આનું મૂકીએ, ઓકે। તો સાઈન 25 નું સૂત્ર મૂકીએ તો સાઈન થીટા એનો થાય કોસ 90 माइनस थीटा, थीटा ली है 25 से, तो साइन 25 यानो था कोस 90 माइनस 25, कोस 65 तो हमने ले सी। चलो इधर यहाँ पर कोस 25 को मुख्य सूत्र तो कोस थीटा यानो था साइन 90 माइनस थीटा, मतलब 90 माइनस 25 साइन 65 हमने ले सी, ओके। तो आ रही थी साइन को कोस, कोस को साइन, सूत्र प्रमाणित कर दीजिए। चलो सूत्र नो काम पती गयो, हवे तमारे बाद बाकी जो मूकी है तो बाद बाकी करी लो। तो कोस 90 माइनस 25 ने 65 थी जाए, 65 ना कोस, कोस 65 एमना है, कोस 90 माइनस 25 65 ना कोस 65 एमना है। ये दे यहाँ साइन 90 माइनस 25 तो साइन 65, साइन 65, ओके। चलो अब ये नो गुणाकार कर लिए, कोस 65 ने कोस 65 नो, तो कोस स्क्वायर 65 ને આ બેનો ગુણાકાર, અને sin 65 ગુણ્યા sin 65 તો sin સ્ક્વેર 65, cos સ્ક્વેર 65 + sin સ્ક્વેર 65 આ અહીં નિત્ય સમાપ્રુ ભાઈ, બંને જગ્યાએ ખૂણો એક જ છે એટલે cos સ્ક્વેર થીટા + sin સ્ક્વેર થીટા બરાબર 1। આવું વિચારી તમે જવાબ મૂકી શકો એનો, નિત્ય સમ 1, ઓકે। તો આ અહીં દેવી દાખલા નંબર 2 ની કિંમત 1 જવાબ આપણો, ઓકે। चलो आगे वीडियो स्टॉप पे लिखे दीजिए, है ना, जब तक तो पूरा था। अब आप ले आगे देखिए, चलो दाखला नंबर बीजो ના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરોને સેટ એ ના પદોમાં દર્શાવો। મતલબ શું થયું? તો એક ખૂણાના સંદર્ભમાં ખૂણા એ ના બધા ત્રિગુણોત્તરોને સેટ સિવાયના બધા, તો ટોટલ આપણા 6 ગુણોત્તર, એમાં સેટ સિવાય વાત કરીએ તો સાઈન એ, કોસ એ, ટેન એ, કોટ એ અને કોસ એ, આ બધાના જવાબ પાંચે પાંચના સેકના પદોમાં લઈ જવાના છે। તો આવો દાખલો આપણે આગળના વિડિયોમાં પણ ગણ્યો હતો, તો આપણે જવાબ કોટના પદોમાં હતો, અને એમાં ત્રણ જ ગુણોત્તર ફેરવાના હતા, આમાં પાંચે પાંચ આવે બસ, ખાલી એટલો જ ફેર, એના જ દાખલો કહેવાય, પણ આમાં જવાબ સેકમાં લાવવાનો, એટલે આ જે સેકના પદો કીધું ને, એટલે જવાબમાં સેક સિવાય બીજો કોઈ ગુણોત્તર ના હોવો જોઈએ, એ રીતે આ બધાના સૂત્રો બનાવવાના, બરાબર। તો સૌથી પહેલા તો મેં તમને કીધું કે જે પદોમાં લઈ જવાનું હોય, જે ગુણોત્તરમાં ફેરવવાનું હોય, એ ગુણોત્તરના સૂત્રો પહેલા યાદ કરવાના, એમાં નિત્યસમ અને વ્યસ્ત
આ બે સૂત્રો પહેલા યાદ કરો, તો સેટ નું નિત્ય સમ કોની સાથે, આ વ્યસ્ત પહેલા યાદ કરો, તો સેટ નું વ્યસ્ત કોણ, સેટ નું વ્યસ્ત કોસ, તો કોસ ની કિંમત તમને મળી જશે તરત જ, જો કોસ એ ઇન્ટુ સેક એ બરાબર 1, અહીંયા જે ખૂણાના સંદર્ભમાં વાત કરી ને એ ખૂણો લખજો અહીં, તો કોસ ઇન્ટુ સેક એ બરાબર 1, કોસ ના બર લઈ તો એ જવાબ થઈ ગયો તમારો, cos એ આ બાજુ ભાગાકારમાં આવી જવાનું, તો આ થઈ ગયું sec નો cos, એક મિનિટ આપણે ઊંધું કરી sec ના જવાબ લાવવાના ને, એટલે ઊંધું કરો ભાઈ, અહીંયા તમારે શું કરવાનું, તો cos નો sec ના પદો પર લેવાનું, એ sec ના બદલે આપણે cos એ બરાબર 1 upon sec, આ થઈ ગયું આપણે એક જવાબ, cos નો sec ના પદોમાં લાવી દીધું, cos નો જવાબ sec પર હોય આ પ્રશ્ન પૂરો આપણો બરાબર, ચલો cos ની કિંમત આવી, હવે sec નું નિત્ય સમ યાદ કરી લઈએ આપણે, વ્યસ નું સૂત્ર યાદ કર્યું તો એક જવાબ તો આવી ગયો, નિત્ય સમ બીજો જવાબ આવી જશે, sec નું નિત્ય સમ મૂકું જો અહીંયા, હા sec નું નિત્ય સમ તો આવું ભાઈ 1 plus tan વર્ગ a બરાબર sec વર્ગ a, સીધું આ સ્વરૂપ પર લખી દીધું, ઊંધું એ બોલાય sec વર્ગ a બરાબર 1 plus tan વર્ગ a બોલાય, પણ હાર આપણે જવાબ sec માં લાવવાનો, એટલે sec ને જમણી બાજુ રાખીએ, tan ડાબી બાજુ આવે એ રીતે સૂત્ર બોલીએ, તો 1 plus tan વર્ગ a બરાબર sec વર્ગ a બરાબર, આમાંથી એક ને તમે આ બાજુ લઈ જાઓ, તો tan વર્ગ a બરાબર sec વર્ગ a માઇનસ 1, ઓકે, અને હવે આ વર્ગને દૂર કરી દો, તો tan નો જવાબ આવી જાય sec સ્વરૂપમાં, tan a બરાબર આ બાજુ વર્ગમૂળ કાઢી વર્ગ જતો રહ્યો, અહીંયા વર્ગમૂળ કાઢવા જઈએ તો આખી સંખ્યાના ઉપર વર્ગ નહીં, એટલે સંખ્યા આખી વર્ગમૂળમાં મૂકી દઈશું, sec વર્ગ માઇનસ 1, ઓકે, આ tan a ની કિંમત sec સ્વરૂપમાં થઈ ગઈ, tan ની કિંમત sec સ્વરૂપમાં, એટલે આનો જવાબ પણ sec સ્વરૂપમાં આવી ગયો, ઓકે, ચલો હવે tan ઉપરથી બીજો કોનો જવાબ લાવી શકાય, જો sec માં જવાબ લાવવાના હતા તો sec ના બંને સૂત્રો આપણે યાદ કરી લીધા, વ્યસ્ત યાદ કરી લીધો, નિત્ય સમ યાદ કરી લીધો, બે જવાબ મળી ગયા, હવે sec ના સૂત્રો બધી છે, તો હવે g ની કિંમતો આવી ને ભાઈ એના ઉપરથી આગળ વધવાનું વિચારવાનું, તો હવે જુઓ પેલા tan નો ઉપયોગ કરીએ, તો tan ની કિંમત ઉપરથી એનો વ્યસ્ત કરી દઈએ, આનો વ્યસ્ત કરો તો એ જવાબ મળે, પણ cos નો વ્યસ્ત તો sec જ થવાનો, અને sec માં તો આપણે જવાબ લાવવાનો, એટલે sec ની તો આપણે જરૂર જ નહીં, એટલે આનો વિચારવાનો જરૂર નહીં, આનો વ્યસ્ત વિચારીએ તો tan નો વ્યસ્ત cot થાય, તો cot નો જવાબ આવી જશે આપણો, જો હા આ રીતે સૂત્ર મૂકીએ અહીં tan a into cot a બરાબર 1, આમાંથી cot ની કિંમત લાવીએ તો tan ના બરાબર લઈ દો, cot a બરાબર 1 upon tan a, હવે tan ની આ કિંમત અહીંયા મૂકી દઈએ તો cot નો જવાબ sec સ્વરૂપમાંથી ફેરવાઈ જાય, હાલ આ cot નો જવાબ tan માં આવ્યો, પણ આપણે તો sec માં લાવવાનો, એટલે આ tan ની આ કિંમત ને અહીંયા એડ કરી દેવી પડે, એટલે cot a બરાબર 1 upon root sec વર્ગ a માઇનસ 1, આ રીતે ચલાવી ગયું, તો આ રીતે cot નો જવાબ sec માં ફેરવી દીધો ભાઈ આપણે, ચલાવી ગયું, ચલો તો એક પ્રશ્ન આ પછી આપણે ત્રણ જવાબ થઈ ગયા આપણા, આ થઈ ગયો આ થઈ ગયો ને આ થઈ ગયો, હવે જો tan અને cos બે ની કિંમત ઉપરથી તમે sin ને પણ લાવી શકશો, એ બંને ની કિંમતો ઉપરથી તમે sin ને લાવી શકો, આપણું આવું સૂત્ર ને tan a બરાબર sin a ભાગ્યા cos a, તો આ સૂત્ર ને sin a નું બનાવી દો, હા કારણ કે tan ની cos ની કિંમતો આવી જઈ આપણી જોડે ભાઈ sec સ્વરૂપમાં, એટલા માટે તમે હવે આ સૂત્રમાં tan અને cos ને sec માં મૂકી દો, એટલે sin વધુ પછી અને જવાબ sec માં થાય, તો આ સૂત્રમાંથી cos ના બદલાવો તો sin a બરાબર tan a ગુણ્યા cos, એટલે આને સીધું લખી દો, sin a બરાબર cos a અહીંયા લઈ દો, તો cos a ગુણ્યા tan a, એટલે આ સૂત્ર આ રીતે લખી શકાય, cos a અહીંયા લઈ દીધા, cos a ગુણ્યા tan a બરાબર sin, તો મેં સીધું લખી દીધું, sin ના આગળ લખે પેલો ગુણાકાર પાછળ લખ્યો,
चलो वो cos ની અને tan ની કિંમત તો આપણે જે અહીં લાવી sec સ્વરૂપમાં મૂકી આપણે મૂકી દો તો cos ની કિંમત 1 sec એ અને tan ની કિંમત √ sec વર્ગ એ -1 ઓકે હવે આ બેનો ગુણાકાર કરી લઈએ તો આપણો આ ચોથો જવાબ પણ થઈ ગયો sec વર્ગ એ -1 ઉપર ગુણી દો તો વર્ગમૂળમાં sec વર્ગ એ -1 અને નીચે sec बराबर वन किंमत लाइए तो साइन ना बराबर लाइ तो cosec के बराबर 1 sin a तो आ sin a ની કિંમત અહીંયા મૂકવાની છે તો જો આ sin a ની કિંમત આવી જતી હોય તો 1 sin a ની નથી ઊંધી થઈ જાય ઉલટાઈ જાય આ બાજુ ઉલટાઈ જાય આ બાજુ ઉલટાઈ જાય તો 1 sin a માં ઊંધું લખવાનું બરાબર જો sin a ની મૂકીએ તો આવી મૂકાય પણ 1 sin a ની મૂકીએ તો ઊંધી કરી મૂકવાની એટલે અહીંયા સીધો ઉલટાઈ જશે sec a ભાગ્યા √ sec વર્ગ a માઈનસ આ થઈ ગયું ભાઈ cos a ઓકે તો આ રીતે પાંચે પાંચ ગુણોત્તરના આપણે sec ના પદોમાં લાવી દીધા મતલબ આપણે જે સૂત્રો ભણ્યા ભાઈ એ બધા સૂત્રોનો જ ઉપયોગ કરવાનો આમથી આમ કરે અને એકમાંથી બીજું બીજામાંથી ત્રીજી કિંમતો મેળવી શકાય ખ્યાલ આવ્યો તો આ રીતે ખૂણાના બધા ત્રિગુણોત્તરો sec ના પદોમાં મતલબ જો બધાનો જવાબ sec માં જ છે દેખાય ને આપણે જે ચોરસ કરે બધા જોઈ લો પાંચે પાંચ જવાબ પાંચે પાંચનો આપણે જવાબમાં sec તો આ રીતે દાખલા નંબર 1 અને 2 પહેલો દાખલો આપણે વિડિયો 13 માં ભણ્યાતા અને આ બીજો દાખલો બંને દાખલા ઉપરથી હવે આવા કોઈ પણ દાખલા બનાવી શકાય તમને આવડવા જોઈએ ઓકે તો વિડિયો સ્ટોપ કરીને લખી લેજો એટલું હવે આપણે આગળનો દાખલો જોઈએ दाखला नंबर 4 સાતો વિકલ્પ પસંદ કરો અને તમારી પસંદગીની યથાર્થતા ચકાસો તો પહેલો દાખલો હોય આપનો વિકલ્પોમાં આ રીતે જવાબ चलो पहला दाखला में शू कीधु 9 sec वर्ग माइनस 9 tan वर्ग बराबर खाली जगह तो विकल्पों में क्यों जवाब ये आपने पूरवानो और पसंदगी की यथार्थता चकासो मतलब गणतरी बतावानी जवाब कई रीते लाया ए तो कई रीते लाइए जो 9 sec वर्ग माइनस 9 tan वर्ग बराबर તો અમારે આપણે જવાબ કઈ રીતે લાવીશું તો બંનેમાંથી 9 સામાન્ય લઈ લો પહેલા તો બંને પદમાં 9 હોય એટલે 9 કોમન એટલે sec² - tan² કૌંસમાં વધ્યા
रवाज सिद्धू दित्य समाई गई थी सेक वर्ग ए माइनस टेन वर्ग ए हाँ आपको नित्य सम नंबर सोल सोल में नित्य सम वस्तु में तब नहीं दी सेक वर्ग ए माइनस टेन वर्ग ए बराबर वन था ये आखी की मत एक थे ये नौ गुणे एक सौ जवाब आई में नौ तो जवाब पूरी सो अपने बी विकल्प नौ जवाब ओके चलो बस ये आपने दाखला नंबर ले ये ही है तीजो बीजो दाखलो थोड़ो मोटो हाँ इसलिए वो तब ना आप वर्ड साफ करें बस ये लगी है हाल आपने तीजा नंबर नो दाखलो दिए तो सेक ए प्लस टेन ए वन माइनस साइन ए बराबर खाली लिखी है खाना विकल्प में आवाज जवाब हो गई चलो सेक ए साइन ए कोसेक ए कोस ए आ जवाब होता है तो आना मध्य आओ जवाब कहीं दिया हुआ है नहीं यथार्थता बताइए यहाँ पे नीचे गणत्री यथार्थता क्या है लगभग लग जो जो यथार्थता पसी नक्की था पसी जवाब पूरी है आपने पहला पहला विकल्प ना पसंद रहा पहला ही नहीं गणत्री बताइए आपने तो सेक ए प्लस टेन है बीजा का उसमें वन माइनस साइन तो जो आई है सेक टेन साइन बता त्रण त्रण गुणोत्तर आए हुए हवा बधार गुणोत्तर आता हूं जब मान तो बस ये आप एवा दाखला ना बधार गुणोत्तर ना साइन कोस ना पदों में ले लिए मतलब साइन कोस से कोई गुणोत्तर अंदर ना दिखाए वो कर दई सु तो ये रीते सूत्र पसंद कर दई सु काफी रकम में साइन कोस से कोई बीजो गुणोत्तर दिखाए नहीं तो एना माटे आपने सेक एन व्यस्तना सूत्र थी वन अपन को असे कर दी એટલે સેક કોસના પદો ફેરવાઈ ગયું ટેન ની જગ્યાએ આ સૂત્ર લખી દો સાઈન એ ભાગ્યા કોસ એ બરાબર એટલે અહીંયા પણ સાઈન કોસ સિવાય કશું દેખાતું નહીં અહીંયા પણ સાઈન કોસ સિવાય કશું ના દેખાય મતલબ આખો આ કૌંસ સાઈન કોસ માં ફેરવાઈ ગયો સેક નું વ્યસ્ત વાળું સૂત્ર ટેન નું આ સૂત્ર આ કૌંસ માં તો સાઈન જ છે ભાઈ એટલે એમાં કશું કરવાનું આવતું નહીં અને હાલ એમ ના લખો બરાબર તો હવે આ કૌંસ નું સાદું કરીશું અને હાલ એમ ના રાખીએ गुणाकार गुणाकार नीचे नो नीचे तो 1 माइनस साइन ए 1 प्लस साइन ए साथे गुणा अब आप એનો ગુણાકાર કરવા જઈએ તો બરાબર ધ્યાનથી જોઈએ તો બંનેમાં પહેલો પદ એ સરખું હોય બીજું એ સરખું હોય એકમાં ધન અને એકમાં ઋણ તો ગુણાકાર કરવા માટે જો સૂત્રથી થતો હોય તો પહેલા પસંદ કરવાનો ના થાય તો સાદો ગુણાકાર કરવાનો તો અહીંયા a + b a - b એવી પરિસ્થિતિ કહેવાય કે એટલે સૂત્રની પરિસ્થિતિ તો સૂત્રથી ગુણાકાર a + b - b હોય तो गुणाकार था a वर्ग ओछा b वर्ग मतलब a એટલે 1 1 નો વર્ગ એક જ થાય વર્ગ ના લખો ચાલ અને b એટલે sin a તો sin a નો વર્ગ એટલે a વર્ગ ઓછા b વર્ગ એક ના ઉપર વર્ગ લખવાની જરૂર નહીં એટલા માટે નહીં લખે બાકી એક ના ઉપર વર્ગ છે બરાબર તો a વર્ગ ઓછા b વર્ગ ગુણાકાર થઈ ગયો આપણે તો નીચે cos a ગુણ્યા cos a થાય ઓકે चलो जीवा वर्ग देखा है तरत तो मैं नित्य सम याद करो तो वन माइनस साइन स्क्वेयर ए तेनु नित्य सम डायरेक्ट क्यों माओ कॉस स्क्वेयर वन माइनस साइन स्क्वेयर नु शू थाय कॉस स्क्वेयर ए नीचे कॉस ए हमने है बराबर तो कॉस स्क्वेयर ए भाग्य कॉस ए कॉस स्क्वेयर नो मतलब कॉस ए गुणा कॉस ए એટલે એક કોસ એ ઉડી જાય ને એક વધર એટલે વધશે માત્ર કોસ એ જવાબ तो विकल्प में कौन से जवाब छिल्लो विकल्प में तो आ जवाब आप आया यथार्थता थे जवाब आ क्यों आप ओके क्या लाइक ये बता तो वीडियो स्टॉप करें बाकी ले लियो आ लीजिए इच्छा रहा हूँ
चलो आगे एक आठो लइए, नंबर बे, દાખલા નંબર ચાર જ છ, ચાર ની અંદર બીજો દાખલો, પ્રશ્ન એના જ છે આપણો, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની, બરાબર, વિકલ્પોમાં જવાબ લઈએ આપણે તો એમાં જીરો, આના વિકલ્પોમાં આવવો પડે, એમાં જીરો, એમાં વન, સીમાં ટુ, મતલબ આમાં હું સાદરૂપ આપી આપણે ભાઈનો આમાંથી કયો જવાબ મળે નક્કી કરવાનો. ઓકે, જો અહીંયા પણ આગળના દાખલાની જેમ રકમ માટે બધા ઉત્તર તવા દાખલામાં જનરલી આપણે સાઈન કોસમાં જ ફેરવી દઈશું. સાઈન કોસ એ કોઈ ગુણોત્તર દેખાવ ના જોઈએ, તો ચાર ચાર ગુણોત્તર દેખાય, tan sec cot cos, બરાબર, વધારે ગુણોત્તર આવતો ને ત્રણ ચાર, તો એને સાઈન કોસ માં લઈ જવાનું, એટલે બે જ ગુણોત્તર લઈ આવતા, બે જ અજ્ઞાત થઈ, તો આપણે સાઈન કોસ માં ફેરવી દો. ચલો બરાબર, અહીંયા તમારે આ બે કોસ નો ગુણાકાર તો કરવાનો જ છે, વચ્ચે ગુણાકાર જવાબમાં એકદમ સરળ રૂપ આપ્યું, જ્યાંનો સરળ રૂપ કરવા માટે ગુણાકાર તો કરીશું, પણ પેલા પેલા નહીં, પેલા આપણે રકમને સાઈન કોસ માં ફેરવી દઈએ, પછી ગુણાકારનું વિચારીએ. તો અહીંયા tan થીટા ની જગ્યાએ સાઈન કોસ દેખાય એવું વિચારીએ, તો આ સૂત્ર મૂકી દેવાય, તો હવે ત્યાં સાઈન કોસ જ દેખાશે, એટલે sec થીટા ની જગ્યાએ સાઈન કોસ દેખાવા માટે વ્યસ્ત વાળું સૂત્ર, sec થીટા નો વ્યસ્ત કોસ, એટલે sec થીટા ની જગ્યાએ 1/cos થીટા લખી શકો તમે, એટલે અહીંયા cos થીટા ની જગ્યાએ cos થીટા ભાગ્યા sin થીટા લખી શકાય, કોસેક થીટા જે 1/sin થીટા લખી શકાય, બરાબર. તો આ રીતે બધા સૂત્રો આપણે મૂકીએ, tan sec cot cosec, અને આ ત્રણનું ટોટલ કરીશું, આ ત્રણનું ટોટલ કરીશું, બરાબર. પહેલા ગુણાકાર, પછી પહેલા ત્રણને આખી એક જ સંખ્યા બનાવીશું, નાની આખી એક સંખ્યા બનાવીશું સરવાળો કરી, તો સરવાળો કરવા માટે જો આ બે ના છેદમાં તો cos થીટા, પણ આના છેદમાં નહીં, તો આના છેદમાં હાલ એક કહેવાય, cos થીટા લાવા હોય છેદમાં તમારે, તો cos થીટા વડે ગુણવા પડે ઉપર નીચે, બરાબર, ઉપર નીચે cos થીટા ગુણી દઈએ, તો cos થીટા ભાગ્યા cos થીટા, 1/1 જ, તો ઉપર cos ગુણ્યા નીચે cos ગુણ્યા, તો આવું થઈ જાય, cos થીટા ભાગ્યા cos થીટા એક થઈ જાય, એટલે એકની જગ્યાએ આવું લખી દેવાનું, આ એમ નામ લખી દો, આ એમ નામ લખી દો, કે બધાનો છેદ સરખો થઈ ગયો, એવું આમાંય જુઓ, બેના છેદમાં સાઈન, નાના છેદમાં નહીં, બરાબર. તો આના છેદમાં સાઈન લાવવા માટે અહીંયા પણ ઉપર નીચે સાઈન થીટા ગુણી દો, તો સાઈન થીટા ભાગ્યા સાઈન થીટા, આ બે એમ નામ લખી દો, ઓકે. ચલો હવે ટોટલ કરી દો, પેલા ત્રણ નું ના ત્રણ, આ ત્રણ નું ટોટલ થાય લસા કોસ થીટા, શેષ સરખો લસા માં ભાઈ, શેષ સરખો લસા માં લઈએ તો ઉપર સીધો સરવાળો જેમ હોય એમ જ, સરખો છેદ બનાવી જો તમે સરવાળો કરો ને, તો સરખો છેદ લસાવા ઉપર સીધું જે સંખ્યા હોય પદો, ઉપરની અંશની સંખ્યા હોય એમના એમ આવી જાય, અને વચ્ચે જે ચિહ્ન હોય આવી જાય, એવું આમાં પણ સાઈન થીટા, તો ઉપર આવે સાઈન થીટા પ્લસ કોસ થીટા માઇનસ વન, બરાબર. તો આ રીતે થઈ ગયું. ચલો હવે આ બે નો ગુણાકાર, હવે ગુણાકારમાં ઉપરનો ઉપર ગુણાકાર થાય, નીચેનો નીચે થાય, હવે જો આખું પદ આખા પદ આ ગુણાય દે, એટલે અમારે ત્રણ પદ ને અમારે ત્રણ પદ, એટલે ત્રણ ત્રણ પદોનો ગુણાકાર કરવો ને, તો પહેલું પદ લઈ બીજો આખું પદ ગુણો ઉપર, પછી સાઈન થીટા લઈને આ બધાનું ગુણો વાપરે, પછી એક લઈને આ બધાનું ગુણો વાપરે, એ રીતે ગુણાકાર કરવો પડે. આપણે બે કૌંસનો ગુણાકાર કરતા હતા દ્વિપદી ત્રિપદીનો, એવી રીતે ત્રણ ત્રણ પદ હોય તો એવી રીતે જ ગુણાકાર થાય, કોસ્ટા લઈને આખા તેની તેની પર ગુણી દેવાનો, એટલે આખો કૌંસ ગુણી દેવાનો, સાઈન થીટા લઈને આખો કૌંસ, એક લઈને આખો કૌંસ, બરાબર. પણ એ સાદો ગુણાકાર,
પણ મેં તમને કીધું કે ગુણાકાર કરવામાં જો સૂત્રથી થતો હોય તો પહેલા પસંદ કરવાનું, કારણ કે એનાથી ગુણાકાર આપણો સરળ બને. તો અહીંયા ત્રણ ત્રણ નો ગુણાકાર કરવા માટે કોઈ સૂત્ર નહીં આપણી જોડે, પણ જો આપણે સૂત્રની પરિસ્થિતિ ઊભી કરીએ કોઈ રીતે તો સૂત્ર મૂકી શકાય. મતલબ અહીંયા આપણે આવું કરીએ, cos θ + sin θ ના આખી એક સંખ્યા કરી દઈએ, તો અમારે cos θ + sin θ સીધો, પણ આગળ પાછળ સરવાળામાં આગળ પાછળ ચાલે છે, આ બે એક જ સંખ્યા મેં રાઉન્ડ દોડે ને એક જ સંખ્યા, sin θ + cos θ એ sin θ + cos θ, આ આપણું બીજું પદ પ્લસ વન માઇનસ વન, એટલે આ એક અને અહીંયા એક વચ્ચે ચિહ્ન ના જોઈએ, તો પહેલું પદ બીજું પદ, પહેલું પદ બીજું પદ, બંને બંનેમાં પહેલો પહેલો પદ સરખો, બીજો બીજો પદ સરખો થઈ ગયો ને, આમાં વચ્ચે પ્લસ આવ્યો આમાં વચ્ચે માઇનસ આવ્યો, એટલે કઈ પરિસ્થિતિ થઈ, એ વત્તા બી એ ઓછા બી, એટલે સીધો જ ગુણાકાર, એ વર્ગ ઓછા બી વર્ગ, એ એટલે આખું પદ, હમ એટલે આ રીતે લખાય cos θ + sin θ આખાનો વર્ગ, અને બી એટલે એક એક નો વર્ગ, આ થઈ ગયો ગુણાકાર, એ વત્તા બી એ ઓછા બી એ વર્ગ ઓછા બી વર્ગ, અને નીચે જોવા નીચેનો નીચે ગુણાકાર cos / sin, તો cos θ * sin θ નીચેનો નીચે ગુણાકાર કરી દો. ચલો હવે સાદુરૂપ ઉપર શરૂ કરીએ આપણે, તો અહીંયા a વત્તા b સ્ક્વેર એટલે એનું વિસ્તરણ થશે a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર, યાદ ને કૌંસ કાઢવા માટે અહીંયા આ પદનો કૌંસ કાઢો તો અહીંયા પરિસ્થિતિ a વત્તા b સ્ક્વેર કહેવાય, એટલે a વર્ગ + 2ab + b વર્ગ માઇનસ એક નો વર્ગ એક, નીચે cos θ ઇન્ટુ sin θ, બરાબર. ચલો હવે ઉપર ફરીથી જોઈએ, તો વર્ગ આઈ ગયા, હવે વર્ગ આઈ ગયા, તો cos θ + sin θ એને જોડે લાગીએ તો નિત્ય સમ વિચારી શકે, આ બેના આગળ પાછળ ગોઠો તો આ sin θ ના જોડે લઈ જાઓ તો શું થાય, cos θ + sin θ, તો cos θ + sin θ નો એક થઈ જાય નિત્ય સમથી, બાકી બધું ઇમના એમ લખી દો, ખાલી આ બેનો એક કરી દીધી, બાકી આ પદ આ પદ આ પદ ઇમના એમ, ઓકે. ચલો તો આવું થઈ ગયું, હવે અહીંયા જુઓ પ્લસ વન માઇનસ વન સીધા નીકળી ગયા, બાકી શું હતું, ઉપર 2 cos θ sin θ, નીચે cos θ sin θ, એટલું વધ્યું ને, જેવું તમે cos² + sin² એક કર્યું એટલે એનો એક ના માઇનસ એક નીકળી ગયા, વધ્યું આટલું, હવે એ વધ્યું એમાં બધું ગુણાકાર ભાગાકારમાં, એટલે ભાગાકાર આ બેનો એક થઈ જાય, એટલે વધ્યું બે, તો જવાબ આવ્યો આપણો બે ભાઈ, આ દાખલા તો જવાબ આપીશું સી વિકલ્પ, ઓકે. તો આ રીતે આ પ્રશ્ન પણ આપણો પૂરો થઈ ગયો, વિડીયો સ્ટોપ કરી અથવા સ્ક્રીનશોટ લઈ લખી લેજો. ચલો આગળ દાખલા નંબર 4 માં એક દાખલો બાકી પૂરો કરીએ આપણે, એના એ દાખલામાં ચોથો દાખલો,
चलो sec वर्ग ए माइनस वन cos स्क्वायर ए tan स्क्वायर ए आ रीते थई गयो की आखी वस्तु बराबर। तो चलो अवयव सुधी जोजो आनी किंमत केटली थाय आ चार माथी एक कहेवानी है तमारे। तो योग्य विकल्प पसंद करीने यथार्थता चकासवानी। तो आपणे गणतरी बताई आनी। चलो तो आ आपणी रकम एमांथी आगळ उदाहरण शुरू करी आपणे बराबर। तो आ नीचे लखो तो आ रीते लखी शको यथार्थता करे वन प्लस टेन वर्ग ए भाग्या वन प्लस कॉट वर्ग ए। हो जो अहीं मित्रों अहीं सीधा ज वर्ग देखाय। जो रकम में वर्ग देखाता ना तो नित्य समूह पहला चेक कर लेना। जो सीधो नित्य समूह तो नित्य समूह डायरेक्ट उपयोग करो। तो ये वन प्लस टेन वर्ग ए एनु थई जाय सीधो ज सेक वर्ग ए। नीचे वन प्लस कॉट वर्ग ए एनु सीधो नित्य समूह कॉस सेक स्क्वायर। आ रीते sec वर्ग ए भाग्या cos x स्क्वायर ए बराबर। चलो अब आमांथी आ जवाबमां पहोंचवा माटे तमारे sin cos नो फेरवो पड़शे। सीधे सीधो कोई रस्तो नहीं है अहींया। एटले हवे आने sin cos मां सूत्र मूकी तो sec a नो व्यस्त वाळो सूत्र विचारीए तो sin cos मां जई शकाय। तो sec a नो थाय 1 / cos a। हवे व्यस्त मां सूत्रो नो वर्गमां ही चालू थी बराबर। એટલે sec વર્ગ એ નો વ્યસ્ત થાય 1 / cos વર્ગ એ એટલે ઉપર લખાશે 1 / cos વર્ગ એ ભાગ્યા cos x સ્ક્વેર એ એનો વ્યસ્ત લઈએ તો 1 / sin સ્ક્વેર એ બરાબર। sec વર્ગ એ નો વ્યસ્ત તો sec નો વ્યસ્ત cos અને cos x નો sin પણ વર્ગ વાળો વર્ગ રાખવાનો એટલે sec એ નો 1 / cos એ થાય પણ ઘાત જે હોય એ લખવી પડે એમ અહીંયા cos એ નો 1 / sin એ થાય बेगात लखी पड़े। हवे आ भागाकार वाली संख्या पे आंसर ना छेद छेद ना अंशना गुणाकार पण मूकी दो तो 1 / cos² a अंश लखी दीदो आखो पद लखी दीदो। हवे आ भागाकार वाली संख्या गुणाकार मां એટલે ઉલટાઈ જાય એટલે sin² a ઉપર આવી જાય અને એક નીચે આવી જાય। ઓકે તો આવું થઈ જશે 1 / cos² a અને 1 / sin² a ને ગુણાકાર માં આ લીધે। હવે આ બેનો ગુણાકાર કરી લો तो ऊपर sin² a एक साथ ही गुणा है और नीचे cos² a एक साथ ही गुणा है। sin² a / cos² a तो आपको एक सूत्र तो sin a / cos a बराबर tan है तो वर्ग में एक सूत्र चला sin² a / cos² a तो tan² a। ओके आपको सूत्र आ गया tan a / sin a / cos a। वो आगे सूत्र आपने उपयोग में लिया। હવે આ સૂત્રમાં બે બાજુ એક એક પદ એટલે બંને બાજુ વર્ગ કરો તો આ રીતે વર્ગ થઈ આવ્યો tan² / sin² / cos² તો આની જગ્યા લખ્યો આપણે ચલા એટલે આ બધા સૂત્ર જે બે વર્ગમાં કોઈ પણ ઘાતમાં ચાલે જાય ત્રણ ઘાત બંને બાજુ ત્રણ કરી દેવાની ચાર ઘાત ચાર કરી દેવાની બધામાં થાય ઓર sin / cos દેખાય tan થાય પછી ઘાત તો જે હોય ત્રણ ઘાત ત્રણ વર્ગ વધુ વર્ગ બરાબર। તો એ રીતે તો આ રીતે જવાબ મળ્યો આપણને ભાઈ ડી दाखला नंबर चार में। ओके तो आ रीते मित्रों आप लोग दाखला नंबर चार पूरो थई गयो स्वाध्याय 4 में अने वीडियो 14 नो काम पण आपणे आगळ अटकाईए। हजु बाकी नो जे काम वध्यु आपणो प्रकरण में ए वीडियो अंदर में लईशुं। हाल आ वीडियो नो काम पूरो। जय हिंद जय भारत।